નમસ્કાર. નમસ્કાર. ઘણીવાર મોટિવેશનલ પ્રોગ્રામમાં કંઈ જઈએ તો ત્યાં આપણાને કંઈ પણ શીખવે, બરાબર, તો આપણે પેલા ભાઈએ જેમ કીધું તેમ ધર્મેશભાઈએ કે ભાઈ ઘડીક વાર આપણાને ડોઝ રહે પછી એક બે દિવસમાં એ ડોઝ આપણો પૂરો થઈ જાય, બરાબર. મેં 10 બિઝનેસ કરી ચૂક્યા છે, હું બધામાં ફેલ ચૂક્યો છું અત્યારે. તો સાહેબ, હું એક કહેવા માગું છું કે મારે કોઈક નવો બિઝનેસ કરવો છે, કોણ મને જોડશે? એક મિનિટ, હું આપી દઉં, પછી તમે ઓફર આવો. પારસ પાંધી જેવા 50 ઉભરીએ નહીં, 50, અને ગમે એ બોલે ને કાંઈ ફરક ન પડે. આ દુનિયાની અંદર તમે ખુદ ચાહો ને કે મારે આગળ વધવું છે, આ દુનિયાની કોઈ તાકાત તમને રોકી ન શકે. 3 કોન્સેપ્ટ છે, કન્ટિન્યુટી કોન્સેપ્ટ અને ક્વોલિટી. આ 3 વસ્તુથી કોઈ પણ વ્યક્તિ ઝંપલાવે, ગમે એ ધંધો હોય, અને આ 3માંથી એક પણ વસ્તુ ખૂટે, એક પણ વસ્તુ, કન્ટિન્યુટી કોન્સેપ્ટ અને ક્વોલિટી, આ 3માંથી એક પણ વસ્તુ ખૂટે, દુનિયાની કોઈ તાકાત તમને સફળ ન બનાવી શકે. અને આ સાહેબ તમને ઓફર માટે માઇક લેતા હતા, તમારે કંઈક કરવું છે, ખાલી તમે કરવું છે એના માટે ઊભા થયા તો અહીં એક વ્યક્તિ ઊભો થઈ ગયો. આટલો ફરક છે સાહેબ. 4-wheel લાવો, 2-wheel લાવો, સારો ધંધો કરો એટલે બાજુવાળાની ઈર્ષા થાય છે, થાય છે. ફુવાન્ય જાવ તો થાય છે, થાય છે. મામાન્ય જાવ તો થાય છે, થાય છે. અરે ઘરના પરિવારને થાય છે, થાય છે. તમને જોઈને હલકે છે, મતલબ હાલો, મારી વાત તમે સાંભળો. મતલબ કે તમે પ્રગતિ કરો છો એમાં લોકો હળગે છે, મતલબ તમારી આજુબાજુમાં તમે પ્રગતિ કરો ને એવા લોકો જ નથી, એવા લોકો જ નથી. ક્યાં થવાની, ક્યાં થવાની? 500 વ્યક્તિમાંથી તમે એમ કહો કે મારે આ ધંધો કરવો છે એટલે 499 તમારા ઉપર લાગી જાય કે આ માણસ પ્લસ કેમ થવો જોઈએ. મતલબ ઈર્ષાળુ વ્યક્તિઓ નથી, આ માણસ પ્લસ થવો જોઈએ. આ ભાવનાથી કોઈ પણ ઝુંડની અંદર તમે ઘરી જાઓ, સારા ગ્રુપની અંદર, 1000% સાહેબ, 1000 દિવસની અંદર તમે સક્સેસ હોય. આપણે એવા ઝુંડમાં જ નથી, આપણે એવા વાતાવરણમાં જ નથી. પારસભાઈ સડી પહેરતો પેન્ટ કેમ પહેરે છે એ જોવાતું નથી. હાલો ભાઈ, હવે કયો મારો કહેવાનો, આપણી પોતાની વૃત્તિ, આપણી પોતાની નીતિ આપણને બહુ આગળ લઈ જાય છે, બહુ આગળ લઈ જાય. જીવનની અંદર 3 વસ્તુ, તમારા સવાલનો જવાબ મૂળ, કન્ટિન્યુટી કોન્સેપ્ટ અને ક્વોલિટી. આગળ આપણે એના વિશે વાત કરવાની. આ 3 વસ્તુ મગજમાં રાખજો ને 2 વર્ષ પછી મળજો મને. નેક્સ્ટ, 10 વર્ષ પહેલાં લોકો પાસે જે કેપેસિટી હતી એના કરતાં ભગવાને બહુ બધું આપ્યું છે, પણ હવે આપ્યા પછી એક ભૂખ ઉગડી છે. તો વેપાર કરવામાં એટલું બધું મન લાગી જાય કે એટલો બધો સમય આપી દે છે. તો ઘણી વખત તમારા યુટ્યુબમાં વિડીયો એવા જોઈએ છે કે માણસ નીતિમત્તા ચૂકે છે તો એની કેટલી બધી પડતી થાય છે એ કોઈ ખ્યાલ નથી રહેતો. તો હું એક એવું ઈચ્છું છું આપની પાસેથી કે એવું કોઈ ઉદાહરણ કે એવી કોઈ વાત આપો કે જ્યારે માણસ બહુ શિખર સર કરતો હોય પણ એને ખ્યાલ નથી હોતો કે મારી નીતિમત્તા અત્યારે સુકાય છે, તો એને એવું કયું સિગ્નલ મળે તો એને ખ્યાલ આવે કે નીતિમત્તા જિંદગીમાં ક્યારે પણ ચૂકવી ના જોઈએ. આ ભાઈ વાત કરી, કદાચ ધાર્મિક લાગે, ગમે એવી વાત લાગે, હાવ નાખી દેવાની વાત લાગે ને તો આ હાવ ન ગમતી હોય ને તો ફોલો કરી નાખજો. 2 વસ્તુ. 1 વસ્તુ, તમે જેટલું પણ કમાવશો એમાંથી 10મો ભાગ ધર્માદામાં કાઢો. ન કાઢો એટલે મરી ગયા, બુદ્ધિ બગડી ગઈ. ધર્માદામાં કાઢવો મતલબ તમે દાન નથી કરતા. લાઇટ બિલ આવે તો હોલવાળા ચૂકવે છે કે નહીં? ઓક્સિજન હમણાં ઘટ્યો હતો તો આપણે ઓક્સિજનના બાટલા હાર્યા હતા, કોઈ દી ભગવાને પૈસા લીધા ઓક્સિજનના? આ પ્રકૃતિએ કોઈ દી લીધા? એમ આ 84 લાખ જીવો છે એમાં માણા થઈને મોકલા છે, બીજા જીવોની આપણી કાંઈ જવાબદારી બનતી જ નથી. અનાજ ઉગે છે, અનાજ 1 કરોડ રૂપિયા હતા તો ઓક્સિજન નહોતો, જમીનમાંથી અનાજ ઉગે છે તો આપણને એમ લાગે પૈસા દે એટલે અનાજ આવે છે. ના સાહેબ, પૈસાથી અનાજ નથી આવતું, એ પ્રકૃતિની એક સિસ્ટમ છે. જ્યાં સુધી એની સિસ્ટમમાં ભાગીદાર નહીં બન્યા ત્યાં સુધી ભેગું નહીં થાય. બીજી વસ્તુ કે આપણા આંગણે કોઈ પણ વ્યક્તિ આવે, આપણા પંડિત ચાણક્યના શબ્દો છે આ, આપણા આંગણે કોઈ પણ વ્યક્તિ આવે તો એને જમાડ્યા પહેલાં આપણે જમવાનું નહીં, એને જમાડ્યા પહેલાં આપણે જમવાનું નહીં. અને આપણા ઘરે મહેમાન આવવા જોઈએ, આપણા ઘરે કોઈને આવવું ગમવું જોવે. આ 2 ગુણ તમારા ઘરની અંદર રહેશે, જિંદગીમાં ખોટો વિચાર નહીં આવે. સાહેબ બધાને ખબર છે કે હું આમ જાઉં ને એટલે પડી જાઉં, બધાને ખબર છે, છતાંય પડી જાય છે એનું કારણ આ છે. 10% ભાગ કાઢજો, સુખી થવું હોય તો.